ने
અને હવે જે પણ બહેનોએ આરતીનો શણગાર કર્યો છે તેઓ આરતી પોતાની લઈને એક જગ્યા ઉપર ઉભા રહી જાઓ, એક લાઈનમાં આવી જાઓ. નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ સુરત આયોજિત નવરાત્રી નવરંગ 2014માં આપણે ઉપસ્થિત છીએ સાઈ પૂજન રેસિડેન્સીના રહીશો ખાતે. અહીંના રહીશોએ ખૂબ જ સુંદર રીતે શેરી શણગાર કર્યો છે. સાદા ગરબા રાઉન્ડ આપણે નિહાળ્યો અને હવે આપણે જઈ રહ્યા છીએ તેઓની આરતી સ્પર્ધા તરફ. જી, આપનું નામ જણાવજો. શું કર્યું છે આરતી બનાવવા માટે? ખૂબ જ સુંદર રીતે નાનકડા બાળકે સ્ટોન ચીપકાવીને સુંદર મજાની આરતી બનાવી છે. ધન્યવાદ. જી, આપનું નામ જણાવો. શું કર્યું છે તમે આરતી બનાવવા માટે? ચોખાને કલર કર્યો છે. બીજું કઈ આરતીના પૂજન સામગ્રીમાં મૂક્યું છે ખરું? માતાજીની આરતી કરશો. કોઈ પણ દિવસ આરતી જ્યારે પણ કરીએ ત્યારે અંતમાં શું હોય? શ્રદ્ધા પણ હોય, ભક્તિ પણ હોય, સહાનુભૂતિ પણ હોય, પણ બીજું પણ કંઈક હોય. આપણે માંગવાનું તો નહીં જ, ભગવાન પાસે ક્યારેય કંઈ માંગવાનું નહીં. થેન્ક યુ વેરી મચ. આપનું નામ જણાવશો. શું કર્યું છે તમે? ખૂબ જ સુંદર આરતી તમે પણ બનાવી છે કલર અને સ્ટોનથી. જી, થેન્ક યુ વેરી મચ. આપનું નામ જણાવશો. ભારતીબેન, આરતી બનાવવા માટે શું કર્યું છે? સ્ટોનથી ચોટાડી છે. બીજું અબીલ ગુલાલ લગાવ્યું છે, પણ માતાજીની આરતી કપૂર ગૌરાંગ વગર ક્યારે પૂરી થાય? હા, જ્યારે પણ આરતી કરીએ તો દરેક આરતીમાં કપૂર હોવું જરૂરી હોય. થેન્ક યુ, ખૂબ સુંદર આરતી બનાવી છે. જી, બચ્ચા શું કર્યું છે તે? તારું નામ કહેજે. શું બનાવ્યું છે તે આરતીમાં? સ્પૂન મેં વોટર કલર કિયા હૈ. મમ્મી ને કિતના હેલ્પ કિયા? સારા હેલ્પ મમ્મી ને કિયા ના? બહોત સુંદર, બહોત સુંદર તરીકે સે. યહી હમ ચાહતે હૈ કે હમારે બચ્ચે આગે જાકે કુછ કરે ઓર બહોત અચ્છા ઇન્હોને આરતી બનાયા હૈ. ધન્યવાદ. આપનું નામ જણાવો છો બેટા. કાવ્યા, કાવ્યાએ શું કર્યું છે? કાવ્યાએ તેમાંથી આરતી બનાવી છે, સાબુદાણામાંથી અને કલરફુલ ફ્રાયમ્સમાંથી ખૂબ જ ખૂબ જ સુંદર મજાની આરતી બનાવી છે. ધન્યવાદ આપ તમામ તમામ રહીશોને. આરતી શણગાર સ્પર્ધામાં તમે બધાએ ભાગ લીધો છે, ખૂબ જ સુંદર રીતે આરતી બનાવી છે. એક વખત મારા જસ્ટ્રી તરફથી બધાએ જણાવી દઉં કે જ્યારે પણ આરતી કરીએ ત્યારે આરતીમાં પૂજન સામગ્રી હોય, માતાને ગમતા અબીલ ગુલાલ કંકુ અને કપૂર સાથે હોય, અને માને તો ચૌ પણ બહુ ગમે અને ફૂલ પણ બહુ ગમે. બીજી વખત જ્યારે પણ આરતી સ્પર્ધામાં ભાગ લો ત્યારે What?
चलो हम सहायक नरेश भाई को आपो।
હવે છે મીરેક સીઓ વિનીતા બેન સો કોણ છે ધન્યવાદ ચાલો નીલમ બેન સા ધન્યવાદ જયેશ વાડિયા જયેશભાઈ વાડિયા ધન્યવાદ ચાલો પંચર છે વિદેશભાઈ શા પંચર ગોટી દાડી કે કરો ના ઉડાઈ લો ભાઈ વિદેશભાઈ શા નું સ્વાગત કરો ધન્યવાદ આપ સૌનું સ્વાગત થયું છે ધન્યવાદ ફરી ફરી દર વર્ષે અમે પધરાતા રહેજો આવું શૂટિંગ કરતા રહેજો આ માતાજી આપને ખૂબ ખૂબ સહાય આપે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ આપ શ્રી જો બોલાવશો તો અમે જરૂરથી આવતા વર્ષે પાછા નમસ્કાર દર્શક મિત્રો ચેનલ સુરત આયોજિત નવરાત્રિ નવરોત્સવમાં આપણે ઉપસ્થિત છીએ સાઈ પૂજન રો હાઉસ ના રહીશોની સાથે જેના રહીશોએ ખૂબ જ સુંદર રીતે શેરી શણગાર કર્યો હતો આરતી શણગાર સ્પર્ધામાં ભાગ લીધો હતો સાદા ગરબા અને દોડિયા હરીફાઈમાં તેઓએ ભાગ લીધો હતો ખૂબ ખૂબ અભિનંદન આપ તમામે તમામ ખેલૈયાઓને ચેનલ સુરત તરફથી આપને જણાવી દઈએ કે ચેનલ સુરતના એ નવરાત્રિ પ્રોગ્રામના સ્પોન્સર છે ધ યુરો ફૂડ્સ કો સ્પોન્સર છે ધ ફોટોશૂટ ડિજિટલ સ્ટુડિયો એન્ડ ધ પ્રક્ષાર આઈટી એકેડમી અમારી સાથે નિર્ણાયક તરીકે ઉપસ્થિત છે વિનીતા બેન શ્રોફ નીલમ બેન શાહ અને જયેશભાઈ વાડિયા કે જેઓ NIFD જોડે સંકળાયેલા છે અને વિનીતા બેન શ્રોફ પોતે કોરિયોગ્રાફર છે અને સંગીત વિશારદ છે તો આ તમામ નિર્ણાયકો માટે એક વખત જોરદાર તાળીઓ હોય અમારી સાથે કો સ્પોન્સર તરીકે બ્રિજેશભાઈ શાહ અને એમના પત્ની વૈશાલીબેન શાહ પણ ઉપસ્થિત છે એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ સન્માન કરીએ છીએ અને સાથે જ આપ તમામે તમામ રહીશોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન કે ચેનલ સુરતની જે પરંપરા છે આપણી જૂની સંસ્કૃતિને જાળવી રાખવાની અને એના માટે જ અમે શેરી ગરબાનું આયોજન કરીએ છીએ આપ તમામ એમાં ભાગીદાર બન્યા છો તો આપ ખરેખર બધા જ અભિનંદનને પાત્ર છો એકવાર જોરદાર તાળીઓ તમારા બધા એને માટે અને તમારા આયોજકો માટે કે જે કડીના કારણે અમે તમારા સુધી પહોંચી શક્યા છીએ અને હવે આપણે જઈશું આજના વિનરોને જાહેર કરવા તરફ વિનીતા બેન શ્રોફ આજની આરતી શણગારમાં તમામે ખૂબ જ સરસ મહેનત કરી પણ આગળ કહેવામાં આવ્યું તેમ કે આરતી શણગાર હોય એટલે પૂજા ભાવ તો આપણે રાખવો જ પડે એટલે બીજી વાર જ્યારે બી તમે ભાગ લો તો આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખીને શણગાર કરજો આરતીનો પણ તે છતાં પણ આરતીમાં જેણે ખૂબ જ સ્વચ્છતાથી આરતી ડેકોરેશન કરી હતી તેને પ્રથમ પ્રાઇઝ જાય છે અને તે છે નૂતનબેન જનરલી એવું હોય કે જે ગાનાર હોય તે પણ પોતે રમતા હોય અને બાકીના ગરબો ઝીલતા હોય તે છતાં પણ ખૂબ જ સારી રીતે તમે બધાએ ગરબો ઝીલ્યો અને શ્રેષ્ઠ ગાયકીમાં પ્રાઇઝ જાય છે શાંતિ અંકલને ત્રીજા ક્રમે જાય છે હેમાંગીબેન બીજા ક્રમે જાય છે નિશાબેન અને પ્રથમ ક્રમે જાય છે હિરલબેન સાદા ગરબા
શ્રેષ્ઠ એક્શન માં શ્રેષ્ઠ પરફોર્મન્સ માં છઠ્ઠા ક્રમે જાય છે મીનાબેન. પાંચમા ક્રમે જાય છે તરુબેન. ચોથા ક્રમે જાય છે ઇન્દિરાબેન. ત્રીજા ક્રમે જાય છે જયાબેન. બીજા ક્રમે જાય છે નીલાબેન. ઈલાબેન અને પ્રથમ ક્રમ જાય છે મનીષાબેન. સાદા ગરબાના વિજેતાઓ દોઢિયા રાઉન્ડમાં બેસ્ટ ડ્રેસમાં જાય છે શીતલ. બેસ્ટ ચાઇલ્ડમાં ચોથા ક્રમે જાય છે દિયા. ત્રીજા ક્રમે જાય છે યશ્વી. ગાડી પાટા રેજો. બીજા ક્રમે છે તત્વજ્ઞ. અને પ્રથમ ક્રમે છે ક્રિશા. બેસ્ટ ફિમેલ માં ચોથો ક્રમ જાય છે હેત્વી હેત્વી પટેલ. ત્રીજા ક્રમે છે મહિમા મહિમાબેન. અને ફર્સ્ટ પ્રાઇઝ જાય છે અમી. આપનો જજમેન્ટ અહીંયા પૂરો થાય છે. એક વાર જોરદાર તાળીઓ બધાય માટે પાડો. સુરત આયોજિત નવરાત્રી નવરોત્સવમાં આપણે ઉપસ્થિત થતા સાંઈ પૂજન રોહર્સ સાંઈ પૂજન સોસાયટી ખાતે અને અહીંયાના રહીશોએ ખૂબ જ ખૂબ જ સુંદર રીતે તરીકે દરેક સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેક વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. અને દર્શક મિત્રો, આજે નવરાત્રીનો અંતિમ દિવસ અને નવે નવ દિવસ ચેનલ સુરત દ્વારા આયોજિત આ ગરબા સ્પર્ધાનું આજે અહીંયા અમે પૂર્ણાહુતિ કરીએ છીએ. અમે આભારી છીએ અમારા તમામે તમામ જે અમને સપોર્ટ કર્યો છે તેના, ધ યુરો ફૂડ પ્રાઇવેટ લિમિટેડના, અમારા કો સ્પોન્સર ધ ફોટોશૂટ ડિજિટલ સ્ટુડિયો યશભાઈના, અમારા અધર કો સ્પોન્સર બ્રજેશભાઈ શાહ,
અને તેમના વાઇફ વૈશાલીબેન સાહેબ, જેઓ ડિરેક્ટર છે પ્રક્ષાલ આઈટી એકેડેમીના, જેઓ તમામે તમામ દિવસ અમારી સાથે રહ્યા છે. અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ. અમારી સાથે વિનાયકની ટીમો હતી, એમાં અમિતભાઈ ઠાકુર અને જ્યોતિબેન ઠાકુર પણ સાથે હતા. અમે તેમના પણ હૃદયપૂર્વકના ઋણી છીએ. અને સાથે જ જયેશભાઈ વાડિયા, જેઓ NIFT સાથે સંકળાયેલા છે, નીલમબેન શાહ, જેઓ પણ NIFT સાથે સંકળાયેલા છે, વિનીતાબેન શ્રોફ કે જેઓ કોરિયોગ્રાફર છે ચેનલ સુરત, તેમના ખરેખર ઋણી છે. અમારી સાથે કેમેરામેન તરીકે ઉપસ્થિત હતા સાબિર સૈયદ, ચેતનભાઈ અને રાહુલભાઈ, અમે તમામે તમામ તથા જયેશભાઈ કેમેરામેન હતા, એમના પણ આભારી છીએ. સહાયક તરીકે અમારી સાથે બધેબદ્ધ 9 દિવસ સુધી ફર્યા છે નરેશભાઈ ઠક્કર, ચેનલ સુરત તેમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ.